વિશ્વમાં જૈન ધર્મ જેવો ધર્મ નહીં મળે, જૈન સાધુ જેવા સાધુ જોવા નહીં મળે. વરીને સીધા મકાનમાં પહોંચ્યા. ઓલો ભિખારી પણ પાછળ પાછળ આવ્યો. ગુરુ મહારાજ છે આર્ય સુવસ્તી સુરી, એની સામે ઉભા રહી સાધુ મહારાજ ગોચરી બતાવે છે, ગોચરી આલોવે છે. અને એ જ વખતે જેવા પાત્રા બહાર નીકળ્યા, ભિખારી આગળ આવ્યો, મહારાજ આપો ને કઈક. બેઉ મહાત્મા એ પાછું જોયું. ગુરુને વાત કરી કે આ ભિક્ષુક છે, ભિખારી છે, અમારી પાછળ પડ્યો. અમે એમ કીધું કે આના માલિક અમે નથી, ગુરુ મહારાજ છે, એટલે અહીંયા આવ્યો. અને આ ગુરુ જ્ઞાની હતા. એમણે ભિખારીના પેટની સામે ન જોયું, એના ભિખારીના કપાળની સામે જોયું. દસ પૂર્વના માલિક હતા, 14 પૂર્વમાંથી 10 પૂર્વના તેઓ જ્ઞાતા હતા. આ જ્ઞાનના પ્રભાવે એમને દેખાતું હતું કે આજનો ભિખારી આવતી કાલનો રાજા છે. ભિખારીને એટલું જ કીધું, દોસ્ત ભિક્ષા આપીએ ખરા, પણ ભિક્ષા લેતા પહેલા શું લેવી પડે? દીક્ષા લેવી પડે. પહેલા દીક્ષા પછી ભિક્ષા. ભિખારીને જરા વિચાર કર્યો, ખોટું શું છે? આમ લોકોને દંડા ખાવા, એના કરતા દીક્ષા લઈને પછી રોજ સરસ ભિક્ષા મળે તો ખોટું શું છે? ગુરુદેવ આપી દો દીક્ષા, દંડા ખાવા પડે છે, એનાથી તો બચી જઈશ. અને દંડા ખાધા પછી ભિક્ષા તો મળતી નથી, પેટ તો ભરાતું નથી. આપી દો, તમારી દીક્ષા આપી દો, મને ભિક્ષા જોઈએ. તમને પ્રશ્ન ન થાય કે મહારાજ સાહેબ આવા ભૂખ્યા ભિખારી એના ભિક્ષા માટે એને દીક્ષા અપાય ખરી? મેં પહેલા જ કીધું, આપનાર કોણ છે? જ્ઞાની છે. એમણે જ્યારે પહેલ કરી છે આપવાની, એટલે આપણે વિચારવાનું ના હોય. ભિખારીને પહેલા દીક્ષા આપવામાં આવીને પછી સીધા રૂમમાં લઈ ગયા, માંડલી ગોઠવવામાં આવી, અને ભિખારીમાંથી હવે સાચો ભિક્ષુક બની ગયો, સાધુ બની ગયો. અને એને ભોજન પીરસવામાં આવ્યું. ગોચરી દિવસોથી ભૂખ્યો છે, પેટ ઊંડું, આંતરડા નબળા પડ્યા છે, અને ગુરુ મહારાજ આપનારા છે, આપો આવવા દો, આપો આવવા દો. ગુરુએ પણ એની ઈચ્છાનુસાર ભિક્ષા આપી, અકંઠ ભિક્ષા વાપરીશ. બપોર ગઈ, સાંજનો સમય થયો. પ્રતિક્રમણ માટે જ્યારે શ્રાવકો ઉપાશ્રય આવતા થયા, બરાબર એ જ વખતે સવારે જે ભિખારીએ દીક્ષા લીધી, સાધુ બન્યો, એની તબિયત બગડી. ઘણા દિવસો પછી જયારે ખાવા મળ્યું હોય, ડાયજેસ્ટ ના થયું. માસ્કમણ કર્યા પછી પારણામાં શું ખવાય? હે, ખાલી મગના પાણી પર રખાય ને? 30 દિવસના ઉપવાસ, એમાં ભારે ભોજન ના અપાય. અને માગ્યું, આની ઈચ્છા હતી, આપવામાં આવ્યું. અકંઠ ભોજન લીધા પછી સાંજે જયારે તબિયત બગડી, મહાત્માએ સંથારો પાથરી આપ્યો. આ નૂતન મહાત્મા સૂતા છે, કોઈ પગ દબાવે, કોઈ માથું દબાવે, કોઈ માલિશ કરે છે. શ્રાવકો આવ્યા, કરોડોપતિ શ્રાવકો જ. એ તમામ શ્રાવકોએ પણ એના પગ દાબવાના ચાલુ કર્યા. અરે અરે અરે, મારા સાહેબ બીમાર પડ્યા છે, માથું દબાવો, પગ દબાવો, મારા સાહેબ તમે નીકળી જાઓ, અમે એમની સેવા કરશું. અને બધાએ સેવા કરવાની ચાલુ કરી.